સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ માટે ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 પ્રથમ સત્ર વિષય હિન્દી પાઠ 7 બુજો તો જાને, એમના શબ્દાર્થ જોઈએ. પહેલાં આપણે પહેલું પહેલી, તો એને શું કહેવાય હિન્દીમાં? પહેલીને સમસ્યા. બીજું વન, તો આવશે જંગલ. ત્રીજું ઉગના, તો ઉત્પન્ન હોના. ચોથું નદી, તો એને કહેવાય સરિતા. પાંચમું ઝરના, તો નિર્જર. છઠ્ઠું ઘના, બહુત અથવા તો સઘન. સાતમું ઉદ્ગમ, ઉત્પત્તિ કા સ્થાન, ઉત્પન્ન થયું એનાથી. આઠમું ભૂતલ, ધરતી કા ઉપરી ભાગ, એટલે ધરતીનો એટલે જમીનનો ઉપરનો ભાગ. નવમું રખવાલે, રખવાલે એટલે ધ્યાન રાખવાવાળો. દસમું મનમાની, મન કે અનુસાર, મન મોજી લો કે આપણે. અગિયારમું સદા, હંમેશા અથવા તો હરદમ, હરરોજ. બાર વિવિધા એટલે અનોખા, અજુગતું ગુજરાતીમાં જેવું કહે. તેરમું સેવક, નોકર. ચૌદ શેર, શેર એટલે ભ્રમણ, ઘૂમના, હરવું ફરવું જે આપણે ગુજરાતીમાં કહીએ. પંદરમું સુસ્તી, આળસ, આળસ. સોળમું તનિક, જરા એટલે તો થોડીક, થોડીક વાર માટે. તાતા શબ્દાર્થ. હવે આપણે જોઈએ પ્રશ્ન, સમાન તુકે વાલે શબ્દ બનાવીએ ઓર લીખીએ. સમાન તુકે વાળે એટલે અહીં ના, જો છેલ્લા બધા ના લાગવું પડે છે એ રીતના. સમાન તુકે વાળા, પેલું ખાના, તો એનું બાના, ગાના, નાના, દાના. બીજું તન, તો મન, ધન, વન ઓર ફન. ત્રીજું માની, રાની, ધાની, પાની, જાની. નંદન, તો વંદન, ચંદન, ક્રંદન, મંજન. એટલે ટૂંકમાં પાછળનો અક્ષર સરખો આવતો હોય. ગજ, તો ગલ, તો ખ્યાલ, માલ, ભાલ, લાલ. માલી, તો ખ્યાલી, પ્યાલી, ગાલી ઓર કાલી. આ રીતના સમાન તુકે વાળા શબ્દ કહેવાય ને. વિકલ્પ એટલે એક શબ્દમાં જવાબ એનો. પહેલું હરિયાળી કોણ ફેલાતા હે, કે હરિયાળી કોણ ફેરાવે છે? પેડ એટલે વૃક્ષ. બીજું ભૂતલ કે ખયાલ વાલે કોણ હે, જવાબ પર્વત. એટલે જમીન પર, ધરતી પર વસનાર કે મિજાજ વાળા કોણ છે? તો પર્વત. ત્રીજું નદીઓ કા ઉદ્ગમ કહાં સે હોતા હે, પર્વત છે. એટલે નદીની શરૂઆત ક્યાંથી થાય છે, ઉત્પન્ન ક્યાંથી થાય છે? તો પર્વતમાંથી. ચોથું તરબૂચ પ્યાસ બુજા કર ક્યાં પૂતા હે હાલ. તરબૂચ આપણી જે પાણી પીવાની તીવ્ર ઈચ્છા હોય પ્યાસને, એને બુજાવીને શું પૂછે છે આપણો હાલચાલ. પાંચમું પ્રત્યેક હાથ કે કિતને સેવક હે, પાંચ. પ્રત્યેક હાથના કેટલા સેવક એટલે પાંચ આંગળી. ખાલી જગ્યા પૂરો. પહેલી પર્વતો પર બડી સંખ્યામાં ખાલી જગ્યા ઉગતે હે, જવાબ પેડ. બીજું એટલે પર્વત ઉપર જાજી બધી સંખ્યામાં શું ઉગે છે? તો ઝાડ ઉગે છે એમ. બીજું
नदी के पानी से खालीजिया की सिंचाई की जाती है। नदी ना पानी थी खाली जगह थी सिंचाई करी सके केना माटे सिंचाई करी सके खेतो ले खेतर माटे। त्रीजू खाली जगह सबकी प्यास बुझाता है तरबूज। बधाईनी प्यास कोण बुझावे छे जवाब तरबूज। चौथू चांद खाली जगह का मामा है बच्चों का। तो चांद छे केनो मामा छे तो बाळकोनो। पांचवू चिड़िया खाली जगह की शेर करती है गगन की। चकली छे ये क्या शेर करवा जाए आटो मारवा रखड़वा गगन में एटले आकाश में विहरे छे ने। प्रश्न आगे जो आपणे वाक्य वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए। पहलू नदिया प्यासी रहती है क्योंकि वे अपना पानी स्वयं नहीं पीती। नदिया शू काम प्यासी रहे छे कारण के पोते पोतानुं पाणी पी सकती नथी। बीजू नदिया प्यासी रहती है क्योंकि वे अपना पानी स्वयं नहीं पीती। बीजू पेड़ अपने जीवन को सफल मानते हैं क्योंकि उन्हें लोगों को मधुर फल दिए हैं। पेड़ से वनस्पति झाड़ से ये पोताना जीवन ने सफल माने से शू काम है कारण के ए लोगों माटे मधुर मीठा फल आपे छे। त्रीजू चांद की कोई बहन नहीं फिर भी बच्चे उसे मामा कहते हैं। चांद छे एनी कोई बहन छे नहीं छता पण चांदने मामा कहेवाय छे। नाना प्रश्न एमां पहेलू वृक्ष किस तरह सफल हुए हैं। जवाब वृक्ष लोगों को फल देकर सफल हुए। वृक्ष कई रीतना सफल छे जिंदगी में जीवन में तो वृक्ष लोगों माटे फल दईने पोते सफल थया छे। बीजू पेड़ हमें किस तरह सुखी बनाते हैं। पेड़ हमें अपने फल फूल जल एवं बीज देकर सुखी बनाते हैं। झाड़ वृक्ष अपने कई रीतना सुखी बनावे छे एना फल फूल एना जड़ एटले एना मूळिया अने एना बीज देने अपने सुखी बनावे छे। त्रीजू पर्वत किनके उद्गम स्थल है। पर्वत कोना उद्गम स्थान छे। पर्वत नदियों के और झरनों के उद्गम स्थल है। पर्वत मती नदी अने झरना ने उद्गम स्थान ले न्याथी पसार निकले छे पोते इनु उद्गम स्थान छे उत्पत्ति स्थान। चौथू नदी की क्या विशेषता है। नदी नी शू विशेषता छे। नदी की यह विशेषता है कि वह अपना पानी स्वयं नहीं पीती। नदी नी ई विशेषता छे के नदी पोतानु पानी पीती नथी। पांचवू नदी का पानी किस काम आता है। नदी नु पानी शू शू काम आवे छे। जवाब नदी का पानी खेत सींचने नाव चलाने तथा प्राणियों पंछियों के पीने के काम आते हैं। नदी नु पानी खेत में सिंचाई माटे नदी में होड़ी चलाव माटे प्राणी पक्षीओ एवं बधाय सजीवने पीवाना काम आवे छे। छठू तरबूज बाहर और अंदर से कैसा होता है। तरबूज बाहर थी और अंदर थी केवो होय छे। जवाब तरबूज बाहर से हरा और अंदर से लाल तथा रसभर होता है। तरबूज अंदर थी बाहर थी लीलू और अंदर थी लाल अने रसदार होय छे। सातमू दोनों हाथी की क्या विशेषता है। बे हाथी नी शू विशेषता है। दोनों हाथी की यह विशेषता है कि वो पक्के मित्र होकर भी आपस में ही बातें नहीं करते। बे हाथी पाका मित्र हुआ छता पण एक बीजा बात करता नहीं एनी विशेषता छे। आठमू चांद का आकार कैसा होता है। चांद नो आकार केवो होय छे। जवाब चांद का आकार कभी पतला कभी मोटा और कभी गेंद की तरह गोल होता है। चांद नो आकार क्यारेक पातळो क्यारेक जाडो अने क्यारेक दड़ानी जेम गोळ होय छे। नवमू चिड़िया की क्या विशेषता है। चकलीनी शू विशेषता छे। चिड़िया की यह विशेषता है कि वह जरा सी भी आलस नहीं करती और हमेशा कुछ ना कुछ करती रहती है। चकली क्यारे एनी विशेषता ई छे कि क्यारे पण आलस करती नथी अने कंईक ने कंईक करती रहे छे प्रवृत्तिमय रहे छे।
પાઠ આઠમો, રાજા કા હિસ્સા ના શબ્દાર્થ જોઈએ. પેલા પેલું પ્રજા વત્સલ્ય એટલે પ્રજા પ્રેમી, બીજું સ્વયં એટલે ખુદ પોતે, ત્રીજું યથાસંભવ જ્યાં તક સંભવ હો જ્યાં સુધી પોતે કરી શકે ત્યાં સુધી, ચોથું ભ્રમણ કરના ઘૂમના આટા ફેરા કરવા, પાંચમું અત્યાચાર જુલ્મ ગુજરાતીમાં કહેવાય ને હેરાંગતિ, છઠ્ઠું પુનઃ ફિરશે દોબારા વારંવાર, સાતમું લગન પ્રેમ અને સુચિ રુચિ, આઠમું પ્રભાવિત હોના અસર પડના અસરકારક, નવમું થકાવટ થકાન થાકોળો, દસમું વજહ તો કારણ નું કારણ નું કારણ, અગિયારમું રાજા રાજી હોના પ્રસન્ન હોના ખૂબ પ્રસન્ન થવું આનંદમય થવું, બારમું કમજોર તો નિર્બલ અશક્ત ગુજરાતીમાં નબળું, તેરમું દિક્કત પરેશાની બાધા એટલે વાંધો, ચૌદ શર્મિંદા લજ્જિત, પંદરમું ક્ષમા માફી માફીનું ગુજરાતીમાં માફી થઈ, સોળમું હિસ્સા તો ભાગ, સત્તરમું ઉમદા તો ઉત્તમ, અઢારમું કિસ્મત તો પ્રકાર કંઈ પણ વસ્તુના પ્રકાર, ઓગણીસમું પ્રતાપ પરિણામ અને ફળ, વીસમું રાજકોષ રાજા કા ખજાના રાજાનો ખજાનો. તાતા શબ્દાર્થીના વિકલ્પ આપણે જોઈએ, પેલું રાજા ભોજ કિસ તરહ સવાર હોકર રાજ્ય કા ભ્રમણ કરતે થી, એટલે રાજા ભોજ સેના પર સવારી કરી રાજ્ય કાનું ભ્રમણ એટલે ચક્કર લગાવતા હતા, જવાબ રથ પર રથ પાંચ બેસીને, બીજું ખેત કિસકે જોતા જાતા હૈ કિસે જોયા જતા જોતા જતા હૈ, એટલે ખેત કેના વડે ખેડવામાં આવે છે, જવાબ હલ છે હળથી, ત્રીજું અપને કામ કે પ્રતિ કિસાન કી કેસી ભાવનાથી, જવાબ લગન એટલે કિસાન છે ખેડૂત એને પોતાના કામ પ્રતિ કેવી ભાવનાથી એકદમ લગન એટલે મહેનતથી કામ કરે એવો, ચોથું ખેત મેં મોતી કી ફસલ દેખકર કિસાન કો કાળજીગ્યા હુઆ આશ્ચર્ય હુઆ, આશ્ચર્ય એના નગત થઈ ગયા કે પોતાના ખેતરમાં મોતીની ફસલ છે, ખાલી જગ્યા પૂરો, પેલું એક દિન રાજા ભોજ રાજ્ય કા ખાલી જગ્યા કરતે થે કે લીએ નીકળે છે તો ભ્રમણ, એક દિવસ રાજા ભોજ પોતાના રાજ્યમાં ખાલી જગ્યા શેના માટે નીકળ્યા હતા બહાર તો ભ્રમણ, એમના રાજ્યનો ચક્કર લગાવવા, બીજું મગર ઇતને દેર કુજે ઇતને દેર મુજે અપના ખાલી જગ્યા રોકના પડેગા કામ, ત્રીજું અગર કભી કોઈ ખાલી જગ્યા હો તો મેરે પાસ આના દિક્કત, જો કંઈ કાર્યમાં પ્રોબ્લેમ હોય તકલીફ હોય તો મારી પાસે આવજે, ચોથું બાકી કે હિસ્સે મેં ખાલી જગ્યા કિસ્મ કે ગેહું ઉગતે ઉમદા, બાકીના હિસ્સામાં કેવા ઘઉં ઉગે છે ઉમદા એટલે ઉત્તમ સારી ક્વોલિટીના, પાંચમું કિસાનને સારી મોતી રાજા કે ખાલી જગ્યા મેં રખ દીએ, ખેડૂતે બધા મોતી ક્યાં રાખી દીધા તો રાજાના ચરણોમાં રાજાના ચરણમાં વધુમાં પગ પાસે, વાક્યાંશ ચુનકર વાક્ય પૂરા લખીએ, પેલું સ્ત્રી કો હલ મેં જોતા રાજા કો અત્યાચાર કે સમાન લગા, હળમાં સ્ત્રીને જ્યાં બળદ હોય એની જગ્યાએ સ્ત્રીને લગાડ્યું તો રાજાને એ અત્યાચાર જેવું લાગ્યું, બીજું રાજા કી બાત સુનને કે લીએ કિસાન અપના કામ રોક નહીં ચાહતા હતા, હવે રાજાની વાત સાંભળવા માટે કિસાન ખેડૂત
પોતાનું કામ રોકવા માગતો ન હતો. ત્રીજું, કિસાન કી પત્ની રાની કે પાસ ગઈ ક્યુંકિ ઉસકે રાની સે એક બેલ લાના થા. કિસાનની પત્ની રાણી પાસે ગઈ કારણ કે એને રાણી પાસેથી એના ભંડારમાંથી એક બેલ એટલે બળદ લઈ આવવાનો હતો. તો આ હતા પાઠના અગત્યના પ્રશ્નો જે તમારા માટે મહત્વના બની રહે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.